રામ રામ સીતારામ, કેમ છે બધો? જાય રહ્યો મજામાં. આ ગુજરાતી બ્લોગ સ્ટાર્ટ કીધો આગળ. થોડી પછી આ પહેલો બ્લોગ છે. ગુજરાતી માટે પહેલો છે. તો અઠવાડિયામાં બે વિડીયો મૂકવાની વાત થઈ હતી, પણ હમણાં જરાક આડાવરા કામકાજમાં ના માણસને જ બહુ કામ કરવા વાળા હોય. વાંગા છે ઈ ને હમણાં રજામાં ગા. અને ગાજર છે હાથમાં, ગાજર ઉપાડ્યા આગળ. મોટર ચાલુ છે, બીચની ગાજર પીવડાવતો હતો. ને એક વિધિ હમણાં કંઈ બહાર ન જવાનું. હા, હમણાં કોઈ બહાર ન નીકળતા, ખાસ કરીને આપણો દાયરો ખાસ ઘેર રહીજો. પાણી તવારો, પાણી તવારો, ખેતરમાં કામ કરો, બસ ઢોરનું નાખીને બેઠા હું, દૂધ પીએ. અને કામ વગર બહાર ન જાય તો સારું. મારે મોટર બંધ કરવા જવાનું. જેવા એટલી જવાર, મકાઈ મકાઈ તો કાં છે આજે? જવાર, બીટ ને ગાજર પીએ ગા. એ બંધ કરવા જવાનું હેરામ, તે મોટર બંધ કરવા જાય જવા વહા પીવા આવી. એન બાપો આખણી હુવે ગા. માં લગભગ માને ઓ મોહરીમાં હે. આ મકાઈ વાવી એક બી. આ સાઈડ ટમેટા હૈ, આ ગવાર હે, ભીંડા હે, ધાણા હે. આ લહણ હે, બસ ઉપાડવાનું હે. અડધું ઉપાડ્યું હોય કરાવું તો. ને આ રીંગણી ને આ જીજીના દેહી ટમેટા હે. શિવાની ને આ બીટ ઉપાડીને રાખી દીધા, તો બપોર પછી નાખવા થાય બીટ. અટાણે ઓલરેડી બધાને નાખી દીધું, ખાઈ લીધું. એ બેહેગા બધે શિવાનીને દેખે એટલી કીક જોતું જ હોય. હું લક્કી બેઠો. લક્કી સીતારામ બધાની ઓલરેડી વિડીયો થોડોક સ્ટાર્ટ થઈ ગયો. આગળ મોટર બંધ કરવા ગયો હતા. બસ જો મોટર બંધ કરીને આવ્યો ને, એવું બે વહી ગયો ને, બે થયા. એ વાકડી પછી ત્રણેક વાગે સાપી હું ને આજ હું બપોરના તો હું તો હૂતો ને. જોકે દીકરી કંઈક કામ હોય ન કરે બેઠા. એક વિધિ બંધ, હજી એક વિધિથી કદાચ આગળ રહીએ. જો પબ્લિક અંદર નહીં રહે તો, પબ્લિક જો કંટ્રોલમાં નહીં રહીએ તો, પબ્લિક નો ને, પણ અમુક લે થારી વગાડવા નીકળ્યા હતા. તે દુ રેલી કાઢી એ નહોતું કરવાનું, કર ખરેખર ઘેર ઉભેને થારી વગાડવાનું. કાલે હજી સ્પીચ જોઈ મી મોદી સાહેબની, અને ઘણા બધા બધા સેલિબ્રિટી હે જે બધા આપણા કોઈ વડીલો એ બધા વિડીયોમાં કે ફેસબુકમાં લાઈવ થઈને કહે કે ભાઈ ઘેર રહ્યો, ઘેર રહ્યો. તો પછી ઘેર રહ્યો ને યાર. બાકી આપણે આ ગામડાઓમાં તો કંઈ એમાં બહુ આપણે કંઈ જવાની જરૂર હોય નહીં. ખાવા પીવાનું બધું ઘેર હોય ને, આપણું કામ કરીને બેઠા. એ કરવામાં ન મજા આવતી હોય. એની વારે કદાચ જવાનું હોય ને, જતા હોય કાંઈ એમ જે કંઈ કામકાજથી જતા હોય કે કોઈ જોબ હોય નહીં, તો જોબમાં જ બધે બંધ છે એટલે ફરજિયાત થઈ ગયું ઘેર રહેવાનું. ઘેર ખાવા પીવાનું ખાય ને બેઠા, બીજું કામ હોય છે આમ. અને અમારે એ વાકડી જો બપોર પછીથી વારે પાછું કામ ચાલુ થાય, એટલી વાર આગળ બ્રેક છે 11 વાગ્યા સુધી. 12 વાગે ફ્રી થઈ જાય. 12 વાગે 11 વાગે હું જરાક વહેલો ઉઠા, હમણાં 9 વાગે ઉઠી જાઉં. 9:30 થઈ જાય. ઘણી કોમેન્ટ ઉતરી. એક ભાઈ ની એક દી અમેરિકા થી ગુજરાતી છે ને, કે મારે હિન્દી માં કામ કરવા બોલો. લે ભાઈ કઈ ગુજરાતી હોય, હિન્દી ઇંગ્લિશ જેટલી આવડે એ લેંગ્વેજમાં બોલાય. હિન્દી વસ્તુ કહેવાની કેમ હે કે હિન્દીમાં બોલીએ તો જે ગુજરાતી ને સમજતા એ સમજે, અને એ આપણા ગુજરાતની પોરબંદરની લાઈફસ્ટાઈલ જોવે એ હટું કરીએ ભાઈ. બાકી ગુજરાતી જ બોલીએ અમે કાંઈ એમ. ગુજરાતીમાં એ સારું ને ગુજરાતી ન સમજાય એટલે એ હટું. હિન્દી જાડી મોટી જેવી આવડે એવી હિન્દી બોલીએ, અને પાછી એ હાલે ધોમ. અને બસ બેઠા વિડીયો બનાવીએ, વ્લોગ કરીએ ને અપલોડ કરીએ. કાતરામાં ભારતી વાદરું થયું, ખબર આપડે ક્યારેક અંદર બેઠા ને ક્યાંક જોતા ભારતી વાદરું થયું.
આજે વાદરું થઈ ગયું, ભારતી કઈ જોવો કે વાદરું થઈ ગયું, એટલે વાદરું તો હોય જ કે કાંઈ એમ, પણ આ કાતરો થયો, કાતરો કહીએ ને આપણે, મેં મેં આવવા પેલા મેં આગાહી છે અમુક જગ્યાએ મેં થાય, મેનું એવું લગભગ કઈ ઠેકાણું નથી, બહુ ગમે ત્યારે થાય ને ગમે ત્યારે નોય થાય. અને ખેતી ઉત્તમ ખેતી બધાથી, ના બાપુ ઓલવેઝ કહેતા હોય કે પેલા મેં દેખાય ને સેટો તો આવતો જ, દેખાય એટલે આવે જ ને, આજકાલ એવું નોય કે દેખાય તો આવે જ ને, કારક નો દેખાય તો આવે ને, કારક દેખાય તો નો આવે, અટાણન માણા જે છે ગમે એ, કે પેલા દેખાય હું હોય ની હોય હું દેખાય ની, સો એ બધી બધાઈમાં ફેર પડે. હું આજ બેઠો બાપાને ખાટલી જ મજા આવે છે, આ બાપુ બેહવાની સિકુડી હીરું પડે, હમણાં આમાં સિક્કુ હારા આવ્યા હે ભર દીજે, એક સિકુડી આ તમને વિડીયોમાં જોતા હે તો અલગ લાગતું, અહીંયાથી એક આપણી જે કાપે નાખી આ એ હુકાણી હતી, હુકાઈ ગઈ હતી સિકુડીની, ખબર નહીં તરકીડી કે લાગી હોય કે કામ થી હોય, હુકાઈ ગઈ હતી લગભગ કદાચ પાછી કોરી ભગવાન દયા, તો આમાં જો હમણાં મોટા સિક્કુ આવ્યા, આ ભારે દીજે ખાવાની મજા આવે, આજે સિક્કુ જેની ખાધા હોય ડાયરેક્ટ સિકુડીમાંથી એની ખબર હોય બહુ મજા આવે ખાવાની, હમણાં પાડે પંખીડાને ખાધેલ કોક મીઠા બહુ હોય, મોટા મોટા હોય ને એ હમણાં જ થયા મોટા, જો એમ કોથરા મૂકી દીએ એટલે જો આવ્યો જાજે, પાણી જડે હમણાં પાણી વારીએ ને કાય એ ખાતી જાય જા, મોટા દેખાય એક દી ઉતારવા ગઈ ત્યાર પછી ગોતવા પડે, પણ આ મોટા ના જવાય ને, આ ઉતાર લેજો ભલે 8 10 હોય આપણી કા ના ખાય પછી કોઈ મૂકી દીએ બાતા, તો સિકુ નો મિલ્ક શેક જરાક મિનિટ વારો થાય પખાવા સાલું બી કાઢવાના, ને બીજો આપણા ચેનલ નું ઘણા આપણા ગુજરાતી આવે ને પૂછે કે તમને ક્યાંથી આઈડિયો આવ્યો હતો ચેનલ ચાલુ કરવાનો, તો મેઇન અમારું એ જ હતું કે આપણું જે પણ ગુજરાત ગુજરાતી નહીં પણ એક જે ગામડાની લાઈફસ્ટાઈલ છે એ બધાની ખબર પડે કે કેવું હોય, મેઇન એમાં પણ એવું હતું કે કંઈક એક પહેલાંથી બધાની મેન્ટાલિટી હોય કે ગામડામાં લોકોની ઓછી ખબર ઓછી ખબર હોય કે ગામડાના બોતડા હે ને આવા હે ને એવું જરૂરી ન હોય કે કઈ હરમ થાય એવું કે એવું કઈ કે વાથી સિટી માંથી આવે ગામડામાં નો રહે હગે કે આ નો કરે હગે કામ, એ તો અટાણ બધા છોકરાઓને રજા આવે જ નહીં કે ઓરીની એક દિન જ રજા હોય, અને એ કે એને ટ્યુશનમાં હોય ને બધા એવું બધું કહેતા હોય, પછી હમણાં બાદ બધું ગમલક છે કે હમણાં બધા બધા ઘેર ગામડે ઘણા આવ્યા એવી વાવળ છે, પણ એ તો ફરજિયાત આવા સમયમાં આવવું જ પડે, પણ હાલે બીજું પણ ખોલીએ એટલે કેટલી બધી દવાઓ આવે છે નવી નવી કાંઈ એમ કાંક ગુજરાતમાં જડે હેક કોરોના, ગુજરાતમાં ખોટા ફોરવર્ડ ન કરવા જોઈએ હાવ કારણ વગરના, જેને આપણે પાસે કંઈ પણ પાયા વગર પાયો હોતો જ નથી કે ભાઈ હાસો હે ખોટું, આપણે પાસે કંઈ ઇન્ફોર્મેશન ન હોય અને ખોટે ખોટા આંકડા એવી ખોટી અફવાઓ ફેલાય કે પાસે ગામમાં એક પોઝિટિવ કેસ થયો વાં એક પોઝિટિવ, ક્વોરન્ટાઇન કરે એમાંય એક ક્વોરન્ટાઇન કરે એમાંય પાછી અલગ અલગ માણસ જીકે મારે કે એને લેગા ઓલિયાને લેગા ફલાણાને લેગા, ક્વોરન્ટાઇન એટલે બહારથી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તો એની 15 દિવસ એ લોકો ચેક કરવા માટેને રાખે, તો એમાં કંઈ એને કંઈ લેગા એટલે કંઈ પૂરે ન દે, એણે એને ચેકઅપ કરે પોઝિટિવ આવે તો પછી આગળ એને એ સારવાર કરે, અને સીધું થયા ભેગું કંઈ થતું હોય ને ને કેટલા રિકવર કેસ છે એટલે ટેન્શન લેવાની, એમાં કંઈ સીધું થઈ જતું જ નથી, એવું હોય કે ભાઈ થયો એટલે પૂરું થઈ ગયું એટલે એવું નહીં, પછી ક્વોરન્ટાઇન કરવું એનો મતલબ જોવો જોઈએ કે ભાઈ ક્વોરન્ટાઇન કરવું એટલે કોઈ પણ વસ્તુ હોય પ્રાણી હોય કે માણસ હોય, ક્વોરન્ટાઇનનો મતલબ એ થાય કે એની આપણી નજર કેદ એટલો ટાઈમ એની જે ટાઈમ લિમિટ હોય ત્યાં સુધી એની નજરમાં રાખે લોકો, ને આમાં કારક કારક આપણી જે હાસી ઇન્ફોર્મેશન હોય એ પણ આ બધામાં ભેગી મિસ થઈ જાય વહી જાય ને ખોટું આપણી પેનિક થાય, કોક હમણાં કાલે કાયવા તા ખાલી એક ઓલો ભાઈ હું તો ફૂલ શ્વાસ લેતો હોય ને કે આની ઓલો વાયરસ થઈ ગયો નહીં, ખોટા ફેક મેસેજ બધાય બનાવવા, મેસેજ કરાય જ નહીં બનતા સુધી એનો કોઈ મતલબ નથી ને, એમાં પછી કારક હાસો ખોટમાં જાય, આ કાયમ સિંહ હે થાય પછી હાસી સિંહ આવે ત્યારે કોઈ મુકાવવાનો આવે એવું થાય, તો બી પોઝિટિવ જેટલું પોઝિટિવ આપણી રહે એટલું આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય એવા જ મીઠા ખાંભ્યું, સદગુરુ એ કીધું ને કાલે સદગુરુ એના આખી સ્પીચમાં છે કાલુના કે તમે જેટલું નેગેટિવ ને બીક રાખો ને એટલી ખરેખર એવી એનર્જી ઊભી થાય કે એનાથી તમને ઇફેક્ટ થાય, કંઈ થાય નોન તોય આપણે બીક લાગવા માંડે, જેટલા પોઝિટિવ રહ્યો એટલી પોઝિટિવિટી આવે તમારી પાસે, હા અને એના હારે સાવચેત રહેવું પડે, સાવચેત રહેવું જરૂરી છે પણ પોઝિટિવિટી રાખવાની કે ભાઈ થઈ જ જાય એવું ન રાખવાનું નક્કી, અને થઈ જાય ભેગું એક સીધા મરે ન જાય, અને એ સતાય કદાચ મરે જ જાય તો તમારે જાય એનું કંઈ કોઈ ન થાય મરે જ જવાનું થાય, તો
એટલે હા પણ એક આપણી જીવન હોય ને કહેવામાં મણિતા કંઈ ન થાય આપણી ન થાય એ નહીં થોડુંક ધ્યાન રાખવું બધાયની કે આપણી એકની થાય એટલે આપણી 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 જેના જિમ્મેદાર થાય આપણે આખા ઘરની દે એ રીતના તો જરૂર ન હોય ત્યાં સુધી જવું નહીં થોડુંક ઓછી વસ્તુ હોય એક બે વસ્તુ હશે આપણી તો ગામડામાં બધું હાલે ક્યાંક ને રોટલો હોય રોટલો હોય લોટ હોય બસ તો બીજું જોઈએ તો એટલે ચાહુ થી બને ત્યાં સુધી થોડી થોડી કોઈ વસ્તુ એવી દહીં દૂધ ઘી બધું હોય બધાને ઘેર લગભગ દુજાણ હોય ન હોય તો આજુબાજુની વાડીમાંથી મળતું જ હોય એકબીજાને અવરહવર હાલતું હોય એટલે ઘઉં બાજરો ને ભીંક કે ગાય હોય એટલે આપણી 5 મહિના 6 મહિના નીકળે જાય કાઢવા હોય તો એટલે તો નહીં કાઢવા પડે પણ ઇનશોર્ટ આપણી રહે હકી કાઢવા હોય તો નીકળે હકે 3 મહિના નીકળે હકે અને મારા જીવન તો આવું હોય તો ફૂલ મજા આવે કઈ જવાનું ન કોઈ આવે ફાકી વાળા થોડાક ટેવ પડી હોય તો પછી આપડે આદત છે પણ ખરાબ આદત છે નો ખાતા ઈ નો જ ખાતા ખાતા હોય જી ક્યારે ગયો ના ના આ ટાઈમ માં મે બી હાવ બંધ થઈ જાય ને એમના થોડા દી હોપારી નું તમાકુ નું ઉપરથી આવવાનું તો મુકાઈ જાય મુકાઈ જાય તો ટ્રાય કરવાની કે મુકાય છે ને આજનો આ વ્લોગ ફિનિશ કરીએ મારા બાપા હુતા અટાણે પણ નેક્સ્ટ વ્લોગમાં અમે બધા એ ભેગા એ એવી પાછું ઓલું કર્યું પછી હેવું બનાવવાનું છે બાપા બે ત્રણ દિવસ લાઈવ થવાનું હોય આપણે બે દિવસ પછી થાય લાઈવ થાય બે દિવસ એ તો બે ત્રણ દિવસ પહેલા ટાઈમ આપ્યો ને ઓલા ચેનલનું લાઈવ થાય તો પહેલા એ તો એમાં ટાઈમ ટેબલ કે સ્ટોરીમાં કે કી કમ્યુનિટી ને ઓલું આપણું જે મેઇન ચેનલ છે લી વિલેજ લાઈફ વિથ હોમ એન્ડ ફેમિલી જે હિન્દી છે એની પણ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ ઘણાય નથી કરતા જોવે બધાય પણ સબસ્ક્રાઇબ ઓછા કરે જોવો નહીં તમે તમારે જોવો સબસ્ક્રાઇબ મજા આવે તો કરવા નો સબસ્ક્રાઇબ હા કરવા યે સબસ્ક્રાઇબ ને આ ચેનલ ની પણ સબસ્ક્રાઇબ કરજો તો સબસ્ક્રાઇબ કરો તો કાઈ નોટિફિકેશન મળે ઘણી એક બે હમણાં કોમેન્ટ ઉતરી ભાઈ તમારા વિડિયો હમણાં નેતા હતા એટલે કાંક સબસ્ક્રાઇબ કદાચ કરેલ ન હોય અથવા તો નોટિફિકેશન ઓફ રાખેલો યુટ્યુબ માટે તો એ હું થાતો હોય કે ન ખબર પડે સો જય શ્રી કૃષ્ણ જય માતાજી બીજું કામ કે આપણે ગુજરાતમાં સાહેબ અલગ અલગ જય ભોલેનાથ જય હિન્દ જય ભોલેનાથ જય હિન્દ ના ના જય શ્રી કૃષ્ણ વધારે બીજા કે આપણી સીતારામ સીતારામ જય માતાજી બસ Hehehe